नमस्कार, हूं प्रवीण। गुजरात के देश में जामनगर नु नाम आवे तो क्रिकेट नु सामान अर्थी जामनगर, एटलू बधु भारतीय क्रिकेट आंतरराष्ट्रीय क्रिकेट ने आप्यु। अने अहीं थी घणा नाम, चाहे देश में होय के पछी विदेश में होय, ख्याति पाम्या। घणा नामों छे, तमे नामनुं लिस्ट जोशो तो लांबु छे, पण आपणे आजे एवा नामने मळीशुं जे नामने आजनी क्रिकेटनी जनरेशन या तो ओछी ओळखे छे या तो पछी ओछू सांभळेलू छे। आपणी साथे जामनगरथी ध वन एंड ओनली सिक्सर किंग, इंडियन लेजेंड क्रिकेटर सलीम भाई दुरानी आपणी साथे छे। सलीम काका, केટલા વર્ષે મળ્યા? 20-22 વર્ષ થયા, પણ આજે તમારો જુસ્સો, તમારી ઉત્સુકતા, હું એમ કહું ને, એક સારા ક્રિકેટરનો તો મળી જ રહેવો છું, પણ એક મળવા જેવા માણસ, આ તમારી જે ઓળખ છે, ભલે ક્રિકેટ બદલાઈ ગયું છતાં પણ આજે એટલું જ એન્જોય કરો છો? હા, ક્રિકેટ તો આપણું જીવન જ સમજી લ્યો, બીજી કોઈ એવી, અમારા તો ઘરમાં ક્રિકેટનું જ વાતાવરણ છે, એમ સમજો ને, યાદો છે જ પાછળ બધી। સલીમ દુરાની યંગ છે, સલીમ દુરાની ને સિક્સર હિટ કરતા છે, આ યાદો છે, આના સિવાય પણ ઘણી યાદો છે સલીમ દુરાની સાથે ક્રિકેટને લઈને। હા, એટલું યાદો તો ઘણી છે, પણ હવે બહુ યાદ, ઉંમર પ્રમાણે બહુ યાદ નથી આવતું। અને અત્યારે આપ પધાર્યા છો અહીંયા, તો આ બધી વાતો નીકળી, નહીં તો એ બેઠા હોય, બસ બીજું તો કાંઈ નહીં। સલીમ કાકા, જ્યારે જામનગર આવીએ ને ત્યારે એમ કહે કે બને ને તો સલીમ કાકાને મળતું જવું છે, એટલે પછી સમય લાંબો નીકળી જાય કે 30 મિનિટ 200 કલાક નીકળી જાય, પણ જામનગરે જે ઓળખ આપી ભારતીય ક્રિકેટને, એમાં તમે પણ છો, તો આજે જે જામનગરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને આપ્યું, ભારતીય ક્રિકેટને આપ્યું, સામે જામનગરમાં કઈ કેવી બાબતો છે કે જે થવી જોઈએ ક્રિકેટને લઈને, આગળની જનરેશનને લઈને, સાથે સાથે ટેલેન્ટને લઈને? અત્યારે ઘણું બધું લોકો જામનગરમાં ક્રિકેટ રસિકો બહુ ઇન્ટરેસ્ટ લે છે, અને દરેક રીતે પીચો સારી હોવી જોઈએ, બાળકોને પ્રેક્ટિસ માટે સારા કોચિસ હોવા જોઈએ, અને જે ક્રિકેટમાં ક્રિકેટને ફાયદો કરે એ બધી વસ્તુ હોવી જોઈએ, અને અત્યારે થાય છે। આપણું ગ્રાઉન્ડ એટલું સરસ છે, જેમ ક્રિકેટ બંગલો જોયો છે આપે, બસ, અને સિનિયર ક્રિકેટરોએ ટાઈમ કાઢીને ગ્રાઉન્ડ ઉપર જઈને ક્રિકેટરના બાળકો જોડે વાતચીત કરવી જોઈએ, એ ઘણું મહત્ત્વનું છે, અને મને આશા છે કે જામનગર પાછું સારા ક્રિકેટરો આવશે। અત્યારે તો છે જ, કોઈ એરા બાકી નથી જામનગરમાંથી ક્રિકેટર ન હોય ના, અત્યારે જામનગરનો ક્રિકેટર છે, શું નામ આ છોકરાનું? રવિન્દ્ર જાડેજા આજે વર્લ્ડ ક્લાસ ઓલરાઉન્ડર છે, અને આજ પ્રમાણે નાનો હતો ત્યારે તે ક્રિકેટ બંગલે આવતો હતો, રમતો હતો, એટલે એ તો, અને પોતાની બસ એ પ્રમાણે છે હવે બધું। તમે તો નાનપણથી જોયો છે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધીની સફર જોઈ છે આપણે, બધાની વાત કરીએ એક વખત, ચલો વિનુ કાકા, વિનુ માકડની વાત કરીએ, કરશનભાઈ ગાવરીની વાત કરીએ, અશોક પટેલની વાત કરીએ, જે પણ સૌરાષ્ટ્રને ગુજરાત અને સૌરાષ્ટ્રને જામનગરે આપ્યા છે। આઈપીએલનો જમાનો છે સલીમ કાકા, હું જ્યારે કદાચ સાંભળું કે આજની જનરેશન સાંભળે કે એ ટાઈમે સલીમ કાકા બેટિંગ કરતા હોય, એટલે જે સ્ટેન્ડમાંથી અવાજ આવે કે વી વોન સિક્સર, અત્યારે તો ઠીક છે ખંભળે, પણ ત્યારે પણ, અને એ સ્ટેન્ડમાં સલીમ કાકા
સિક્સર ફટકારીને જવાબ આપતા. એટલે એ સમય અને આજનો સમય ક્રિકેટ ઘણું બધું બદલાઈ ગયું. પણ સિક્સર પહેલાં લાગતી હતી, તો આ ઓન ડિમાન્ડવાળી શું શું સીન છે એમ, ઓન ડિમાન્ડવાળો કે એન્કરેજ કરતા ક્રિકેટ ફેન્સ? હવે ઓન ડિમાન્ડ સિક્સ મારવી તો એટલી એટલું સહેલું નથી. પણ શું થાય છે કે દાખલા તરીકે બોલ પડવાનો છે અને એ બોલ મારવા જેવો જ હોય છે, આપ સમજ્યા ને? તો એમાં આપણે મારીએ ને સિક્સ લાગી જાય તો એક છાપ પડી જાય છે કે આ ઓન ડિમાન્ડ સિક્સ મારે છે. પણ ઓન ડિમાન્ડ ક્રિકેટમાં થતું નથી કંઈ. પણ મારા નસીબે એટલા સારા કે દડો એવો જ પડી જાય, લોકો એ જ વખતે એ જ દડા ઉપર ડિમાન્ડ કરે અને હું સિક્સ મારી દઉં, એટલે લોકોને વિશ્વાસ આવી જાય કે આ ડિમાન્ડ ઉપર જ સિક્સ મારે છે. પણ એવું નથી હોતું. સારો દડો પડી જાય, આ થોડું લાઇટલી એટલે કે ભૂતકાળની છે ને બહુ સારી યાદો આપણે વાગડીએ. એવું નથી સલીમ કાકા, એ સમયે ક્રિકેટમાં સલીમ દુરાની એક એવું નામ હતું કે જ્યારે સલીમ દુરાની ટીમમાં ન હતા તો એ સમયે ક્રિકેટ ફેન્સે ડિમાન્ડ કરી હતી, નો દુરાની નો ટેસ્ટ. આ હું તમને કિસ્સો યાદ અપાવું છું જે આજની જનરેશનને બહુ ઓછી ખબર છે કે ભાઈ સલીમ દુરાની નહીં તો ટેસ્ટ મેચ નહીં, અમે બોયકોટ કરીએ છીએ. તો એ લોકપ્રિયતા અને એનામાંથી આપ પસાર થયા છો. એ સમયની કોઈ આટલી બધી ડિમાન્ડ હતી તમારી કે ભાઈ સલીમ કાકા ટીમમાં જોઈએ, એ સ્થિતિ શું હતી સલીમ કાકા? નો દુરાની નો ટેસ્ટ તો એને ટીમમાં લેવા જ જોઈએ એમને, અને એટલી લોકોમાં મારી ચાહત બહુ હતી. હું બહુ વાલો હતો, બધા મને બહુ પસંદ કરતા હતા, એટલે નો દુરાની નો ટેસ્ટ. અને એ વખતે એ સિચ્યુએશન એટલી બધી સિરિયસ થઈ ગઈ હતી કે આખા ગ્રાઉન્ડ ઉપર પ્રોટેક્શન માટે એવું પેલું પોલીસનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. હું ભૂલતો ન હોઉં તો દિલ્હીમાં અને સામે ઓપોઝિશન વિરુદ્ધમાં ટીમ કઈ હતી? ઘણી વખત હું સુનિલ ગાવસ્કરને કે એવા ક્રિકેટરને કે એવા ભૂતકાળના ક્રિકેટરને સાંભળું, એક મેં કિસ્સો સલીમ કાકા હું થોડી ઓફબીટ વાત કરીશ, એ સાંભળ્યો છે કે એક વખત ટ્રેનમાં ખબર નહીં ટીમ સફર કરી રહી હતી કે કોઈએ ચાદર ઓઢી નહોતી. આ એક કિસ્સો છે સુનિલ ગાવસ્કરે કે ક્રિકેટરે કહેલો છે રાત્રે. તો સલીમ કાકા દિલથી એટલા દિલદાર છે કે રાત્રે ખબર છે કે કોઈ પ્લેયરે ચાદર નથી ઓઢેલી, તો એની ચાદર ઓઢાડી દીધી ને સવારે ખબર પડી કે સલીમ કાકા એની ચાદર ઓઢાડી દીધી છે, એ ફિકરમાં કે ક્યાંક એ વ્યક્તિને ઠંડી ન લાગી જાય. એટલે આ એ માહોલ તમારા કોલેજીયર્સ, તમારા કલીગ, તમારી આસપાસની પ્લેયરની આ લાગણી છે. સુનિલ હતો, સુનિલ ઉપર સૂતો હતો, એટલે મેં જોયું કે આને ટાઢવાતી હશે, એટલે મેં એને સુનિલ ગાવસ્કર. આટલા વર્ષો એ પણ જ્યારે સુનિલ ગાવસ્કર પણ એક લેજન્ડ ક્રિકેટર છે ઇન્ડિયન ક્રિકેટના, જ્યારે આપણા સાથે રમેલા કે આસપાસ રમેલા પ્લેયર્સ આ પ્રકારની યાદો વાગોળે અથવા તમારા પ્રત્યે આ પ્રકારની લાગણી દર્શાવે તો કેવું ફીલ થાય? એક તો જૂનું આપણને યાદ આવે અથવા યાદ અપાવે, આનંદ આવે છે. ને આ ઉંમરે આપણે યાદો ઉપર જ જીવીએ છીએ, સાચું પૂછો તો એ તો આનંદ તો આવે જ ને. અમુક યાદો એવી હોય, બહુ લાંબુ નહીં વાત કરું, એવી મુખ્ય કઈ યાદો છે જે સલીમભાઈ દુરાનીને એક ક્રિકેટર તરીકે અને એક વ્યક્તિ તરીકે હંમેશા યાદ રહેશે? કેમ કે જ્યારે પાર્ટીશન થયું, તમે અહીંયા રહ્યા ક્રિકેટ માટે, જામ સ્ટેટ માટે, નવાનગર સ્ટેટ માટે આટલું બધું કર્યું, દેશ માટે આટલું ક્રિકેટ રમ્યા, તો તમારી એક ક્રિકેટર તરીકે અને એક વ્યક્તિ તરીકે કઈ એવી યાદો છે જે તમે ક્યારેય નહીં ભૂલો, જે આજે પણ જેના સંભાળના થાય તો બસ
સલીમ કાકાનું જે ચહેરો છે દરેક વખતે હસતો હોય છે એ પ્રકારે બસ એ સ્માઇલ આવી જાય એ યાદો સાંભળીને. હા હું તો બરોબર અહીંયા રહેતા અમે લોકો તો અને આનંદ આવે છે કે ક્રિકેટની રમત રમ્યો, લોકોનો પ્રેમ મેળવ્યો અને ઘણી બસે એ બધી વસ્તુઓ છે એ કોઈને પણ એવું લાગે. ઓકે, ધન્યવાદ સલીમ કાકા, લાંબા ટાઈમે મળ્યા પણ આજે મુલાકાત થઈ તો હું દિલથી કહીશ, એક ક્રિકેટર કે ક્રિકેટ ફેન તરીકે, એક પત્રકાર તરીકે, કે મેં જ્યાંથી ઇન્ટરવ્યૂની શરૂઆત કરી હતી ને કે આજે મળવા જેવા માણસને મળીએ, ઇન્ટરવ્યૂ પછી પણ હું ઉંમરમાં નહીં જાઉં, કેમ કે સલીમભાઈ દુરાનીનો એટીટ્યૂડ પહેલેથી જુસ્સો અને જિજ્ઞાસા તેમનામાં જુવાનિયા જેવો લાગે. અને આ ઇન્ટરવ્યૂ પત્યા પછી પણ હું એ જ અનુભવ શેર કરીશ અને તમને પણ કદાચ લાગ્યું હશે કે ખરેખર સલીમભાઈ દુરાની લેજન્ડ ક્રિકેટર તો હતા જ અને છે પણ આજની તકે, આજની જનરેશનને એ વાત પહોંચે અથવા તો લોકો જાણે, પણ તેનાથી પણ વિશેષ એક મળવા જેવા માણસ કે જેમનો ઐતિહાસિક ભૂતકાળ પણ છે અને આજે પણ વાગોળીએ, તો એક ક્રિકેટર તરીકે અને એક વ્યક્તિ તરીકે, ભારતીય તરીકે આપને ગૌરવ થાય. કેમેરા પર્સન જીતુભાઈ સાથે પ્રવીણ આહિર, GSTV જામનગર.